પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નવા પક્ષ જન વિકલ્પની રચના સાથે આગમન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી અને જન વિકલ્પના સ્થાપક શંકરસિંહ વાઘેલાનું બપોરના સમયે સોમનાથ દર્શન કર્યા બાદ સીધા જ માંગરોળ ખાતે પોતાના કાફલા સાથે બાઇક રેલી અને ડીજેના તાલ સાથે કેશોદ રોડ પર આવેલ ભગત ફાર્મ ખાતે આગમન થયું હતું અને સભાને સંબોધન કર્યું હતું. સ્થાનિક આગેવાનો અને વિવિધ ગામના સરપંચો દ્વારા બાપુનું હારતોરા તેમજ સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. અહેવાલ અખલાક અહેમદ ભાબા, માંગરોળ. જેમને સર્વે કર્યો ગુજરાતમાં કોંગ્રેસ કે ભાજપ કોણ કોણાથી ખુશ છે, એ મિત્રોએ કીધું કે કોઈ કોઈનાથી ખુશ નથી, લોકો નવો વિકલ્પ ઈચ્છે છે. નવું કંઈ નથી તો અમારે શું કરવું એવી સલાહ અમારી પાસે માગી, અને એટલા માટે અમે તમને કહેવા માગીએ છીએ કે તમે જે કોંગ્રેસ ભાજપથી દુઃખી છે એવા મિત્રો માટે એક અલગ પ્લેટફોર્મ ઊભું કરો, જેથી કરીને પ્રજાને લાગે કે આ નકામા આ નકામા, તો ચાલો અહીં જઈને અને એ એમને વિકલ્પની વાત કરીએ. એટલે જનતાનો વિકલ્પ એટલે જનવિકલ્પ નામ આપીને મારી પાસે આવ્યા. મેં એમને સમર્થનની જાહેરાત કરેલી. લગભગ 21મી તારીખે પહેલી નવરાત્રિથી વૈદ્યનાથ મહાદેવજીના દર્શન કરી, મહુડીમાં ઘંટાકરણજીના દર્શન કરીને નાના અંબાજી મોટા અંબાજી, પછી ઉમિયા માતાના દર્શન કર્યા અને મીરાદાતાના દર્શન કરીને કલાક પૂરો કર્યો. એ પછી આજે સૌરાષ્ટ્રમાં સુરતમાં ભગવાન સોમનાથના દર્શન કરીને આ કેમ્પેનની શરૂઆત કરેલી છે. આ વિધાનસભાના ઇલેક્શનનું રણશિંગું છે આ, અને હું માનું ત્યાં સુધી જ્યાં જઉં છું ત્યાં આ મારી રેલી નથી કે આ જાહેર સભાઓ નથી કે આ સ્વાગતના કાર્યક્રમો નથી, આ તો ભાઈથી